નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશભાઈ ખાનલા શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયાદ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 10 વિષય સંસ્કૃત છે, પાઠ 15મો, પાઠનું નામ છે જય પરાજયો વા. શું નામ છે? જય પરાજયો વા, જેનું અનુવાદ થાય છે જય કે પરાજય. શું થાય છે અનુવાદ? જય કે પરાજય. મિત્રો આ પાઠ આપણે બાકી છે એટલે બાકીનો પાઠ આપણે આગળ જોઈએ. એની પહેલાં દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે પોતાની પાસે પાઠ્યપુસ્તક રાખે અને પાઠ આપણો 15મો છે, પેજ નંબર 70, એની અંદર પેરેગ્રાફ નંબર 2 તે આપણે જોઈએ છીએ. અને દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન આપે, કારણ કે પાઠની અંદર કેટલાક સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વિભક્તિના પ્રત્યયો આપણને આવે છે અને કારના રૂપો પણ આવે છે, જેને આપણે સરળતાથી સમજી શકીએ. અને દરેક વિદ્યાર્થી પોતાની પાસે પાઠ્યપુસ્તક રાખે. જોઈએ આપણે પાઠ. અર્જુન વૃતાંતમેવ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારતા ભીધસ્ય યુદ્ધસ્ય પરિણામં સ્મૃતિ પંથ માનયતિ. અર્જુન એટલે કે અર્જુને વૃતાંતમેવ, વૃતાંતમેવ જો સંધિ છૂટે, વૃતાંત વત્તા અમેતમ એટલે કે આ વૃતાંત. શું થાય છે? અર્જુન એટલે કે અર્જુને વૃતાંતમેવ, આ વૃતાંત એવ એટલે કે આ, અને વૃતાંત એટલે કે આ વૃતાંત, અર્જુને આ વૃતાંત શ્રુત્વા સાંભળીને, શ્રુત્વા સાંભળીને પુરાતનીયસ્ય, ષષ્ઠી વિભક્તિ જો, પુરાતનસ્ય ષષ્ઠી બહુવચન એટલે કે જૂના કાળના, શ્રુત્વા એટલે સાંભળીને, પુરાતનસ્ય એટલે કે જૂના કાળના મહાભારત અભિધસ્ય, છૂટી પડશે મહાભારત વત્તા અભિધસ્ય એટલે કે મહાભારત નામના, શું કહે છે? મહાભારત નામના યુદ્ધસ્ય યુદ્ધના પરિણામમ એટલે કે પરિણામને સ્મૃતિ પંથ માનયતિ, સ્મૃતિ એટલે કે યાદ, સ્મૃતિ એટલે યાદ, પંથ કરે યતિ કરે છે, શું કરે છે? સ્મૃતિ એટલે કે યાદ, પથ માનયતિ કરે છે, શું કહે છે? યુદ્ધસ્ય યુદ્ધના પરિણામમ પરિણામને સ્મૃતિ પંથ માનીય યાદ કરે છે. આખી ધ્યાન આપજો. અર્જુને આ વૃતાંત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. ફરી વખત મિત્રો, અર્જુને આ વૃતાંત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. સવિચાર્યતી યત તદા બહુનામ જનાનામ સહાર સજાત. સ એટલે તે, વિચાર્યંતિ વિચારે છે, જો તીત અંતિ એટલે વિચાર્યંતિ, વર્તમાનકાળ ત્રીજો પુરુષ એક વચન, શું શબ્દ છે? વિચાર્યતિ, તીત અંતિ એટલે કે વિચાર્યતિ, તે વિચારે છે. યત કે તદા તે બહુના, બહુના એટલે કે અનેક, જનાનામ એટલે કે લોકોનો સહાર, સહાર સજાત થયો હતો. સ એટલે તે, વિચાર્યંતિ વિચારે છે, તદા એટલે કે બહુના અનેક
જનાનામ એટલે કે લોકોનો, સહાર એટલે સહાર સજાત થયો હતો. તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સહાર થયો હતો. ફરી વખત, તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સહાર થયો હતો. તેન ચ પરિવારેષુ આપદાનામ પરસ્પરા પ્રવર્તિતાઃ. તેન એટલે કે અને, તેન એટલે કે તેનાથી, ચ એટલે અને, પણ આગળ લેવાનું છે ચ એટલે અને, તેન એટલે કે તેનાથી, તેનાથી પરિવારેષુ એટલે કે પરિવારો પર, તન તેન એટલે કે તેનાથી, ચ એટલે કે અને, પરિવારેષુ એટલે કે પરિવારો પર, પરિવારો પર આપદાનામ અનેક આફતો, શું કહે છે, આપદાનામ અનેક આપતો, આપતો પરસ્પરાહા, પરસ્પરાહા એટલે કે આવી પ્રવૃત્તિ પડી હતી, અનેક આપતો આવી પડી હતી. ફરી વખત, તેન એટલે કે તેનાથી, ચ એટલે કે અને, પરિવારા એટલે કે પરિવારો પર આપદાના અનેક આપતો પરસ્પરા પ્રવૃત્તિ આવી પડી હતી. શું કહે છે? અને તેનાથી પરિવારો પર અનેક આપતો આવી પડી હતી. શું કહે છે? અને તેનાથી પરિવારો પર અનેક આપતો આવી પડી હતી. હવે આગળ, પરંતુ જળ વાયુ ભૂમયા આકાશદયો મહાભૂતા તથેવ શુદ્ધા આસન્ન. પરંતુ એટલે કે પરંતુ, જલમ એટલે જળ, વાયુ એટલે વાયુ, ભૂમયા એટલે ભૂમિ, આકાશ એટલે કે આકાશ, દય એટલે કે વગેરો. જો ધ્યાન આપજો, સંધિ છૂટી પડશે. જળ વાયુ ભૂમિ અને આકાશ છે એટલે શું લખવાનું? પરંતુ એટલે કે પરંતુ, જળ વાયુ ભૂમિ આકાશ વગેરે, વગેરે મહાભૂતા તથેવ શુદ્ધ. મહાભૂતા એટલે કે મહાભૂતો, કૌંસમાં તત્વો, તથેવ તેવા જ, શુદ્ધ એટલે કે શુદ્ધ, શુદ્ધ એટલે શુદ્ધ, આસન હતા. શું કહે છે? પરંતુ એટલે કે પરંતુ, જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો, કૌંસમાં તત્વો તેવા જ શુદ્ધ હતા. ફરી વખત, પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો, કૌંસમાં તત્વો તેવા જ શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે યથા પૂર્વમ ઉપયોગીન એવા સન્ન. તે જીવા, તે એટલે તે જીવાતા, જીવાનામ એટલે કે પ્રાણીઓ, તે એટલે તેવા, અને જીવાનામ એટલે કે પ્રાણીઓ, યથા પૂર્વમ, યથા પૂર્વમ એટલે કે તે, યથા એટલે તે, કૃતે પહેલાની, કૃતિ એટલે કે જેમ જ, પૂર્વમ જેમ જ, ઉપયોગિત એટલે કે ઉપયોગી એવા સન્ન હતા. ફરી વખત, તે એટલે તેવા જીવાનામ એટલે કે પ્રાણીઓ યથા પૂર્વ પહેલાની જેમ જ, પહેલાની જેમ જ ઉપયોગીતા, ઉપયોગી એવા સન્ન હતા. તે પ્રાણીઓ પહેલાની જેમ જ ઉપયોગી હતા, તે પ્રાણીઓ પહેલાની જેમ જ ઉપયોગી હતા. હવે આગળ, સંપ્રતિ યદ અહમ પશ્યામિ તત અધિકમ શોચનીયમ અસેત. સંપ્રતિ અત્યારે, સંપ્રતિ અત્યારે, યદહ એટલે જે, અહમ એટલે હું, જો સંધિ છૂટી પડે, યદ વત્તા અહમ,
અત્યારે જે હું સંપ્રતિ એટલે અત્યારે યદ અહમ જે હું પશ્યામિ જોઉં છું પશ્યામિ જોઉં છું તદ અધિકમ તદ અધિકમ તે તે અધિકમ વધુ શોચનીયમ અસ્તિ વિચારવા યોગ્ય છે સંપ્રતિ અત્યારે યદ જે અહમ હું પશ્યામિ જોઉં છું તદ અધિકમ તે વધુ શોચનીયમ અસ્તિ વિચારવા યોગ્ય છે અત્યારે જે હું જોઉં છું તેવા તે વધુ વિચારવા યોગ્ય છે અધિકમ એટલે કે વધુ અથવા વધારે વિચારવા યોગ્ય છે શું કહે છે અત્યારે જે હું જોઉં છું તે વધુ એટલે કે વધારે વિચારવા યોગ્ય છે કિમયમ અધુના પ્રવર્તિત હ માનવસ્ય જયઃ જયઃ અસિત પરાજયો વા પ્રશ્ન કરે છે કિમ અયમ કિમ એટલે શું અયમ એટલે આ અધુના અત્યારે કિમ એટલે શું અયમ એટલે આ અધુના એટલે અત્યારે પ્રવર્તિત પ્રવર્તેલો છે પ્રવર્તેલો છે મનુષ્યસ્ય ષષ્ઠી વિભક્તિ બહુવચન મનુષ્યસ્ય એટલે કે મનુષ્યો જયઃ જય જયમસ્તિ છે કે પરાજયો પરાજય છે શું કહે છે કિમ એટલે શું અયમ આ અધુના અત્યારે પ્રવર્તિતમ પ્રવર્તેલો છે તે મનુષ્યસ્ય મનુષ્યો જયઃ જય અસિત છે જય છે પરાજયમ અસ્તિ જય છે કે પરાજય પ્રશ્ન કરે છે શું અત્યારે શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્ય જય છે કે પરાજય શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યો જય છે કે પરાજય એવમ સશોકઃ અર્જુન અપિત જલમ એવમ ગૃહીતમ ચિંતસ્ચ પુનઃ સ્વર્ગે પ્રાપ્ત્યા વર્તત એવમ શું કહે છે એવમ સશોકમ આમ સશોકમ એટલે કે શોક સાથે અર્જુન અર્જુન અપિત જલમ પાણી પીધા વિના જ શું કહે છે એવમ આમ સશોકમ શોક સાથે અર્જુન અર્જુન અપિત જલમ પાણી પીધા વિના જ એવમ ગૃહીતમ ચિંતા મનશ્ચ એટલે કે મનમાં ચિંતા લઈને પુનઃ ફરીથી સ્વર્ગે સ્વર્ગે પ્રત્યાવર્તત પાછો ગયો ફરી વખત એવમ એટલે કે આમ સશોકમ એટલે શોક સાથે અર્જુન એટલે અર્જુન અપિતમ જલહ પાણી પીધા વિના જ એવમ ગૃહિત ચિંતા મનમાં ચિંતા લઈને પુનઃ ફરી સ્વર્ગે સ્વર્ગે પ્રત્યાવર્તત પાછો ગયો ફરી વખત લઉં છું આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ મનમાં ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ગયો ફરી વખત લોટી ધ્યાન રાખજો આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ મનમાં ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ગયો હા મિત્રો આંખો પહેરીને ફરી વખત લઉં ધ્યાન આપજો અર્જુને આ વૃતાંત સાંભળીને જૂનાકારના મહાભારત નામના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે તે વિચારે છે કે તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેનાથી પરિવારો પર અનેક આપત્તિઓ આવી પડી હતી પરંતુ જળ વાયુ ભૂમિ
આકાશ વગેરે મહાભૂતો તત્વો તેવા જ શુદ્ધ હતા, તે પ્રાણીઓ પહેલાંની જેમ ઉપયોગી હતા, અત્યારે જે હું જોઉં છું તે વધુ વિચાર કરવા યોગ્ય છે. શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્ય જય છે કે પરાજય? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ મનમાં ચિંતા લઈ સ્વર્ગે પાછો ગયો. મિત્રો, આ પાઠ છે, આ પાઠ આપણે અહીં પૂરો કરીએ છીએ. આભાર.